હેલો ફ્રેન્ડ્સ, મોદી થ્રેફકોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ અગત્યની માહિતી વિશે જાણકારી લઈશું. ઘણા પાર્લરવાળા ડીફ્રીઝર વાપરે છે, પણ એ લોકોને બેઝિક એનું જ્ઞાન હોતું નથી. પાર્લર છે, પછી કરિયાણાવાળા છે, પછી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝવાળા છે, એ લોકો પણ ઘણી વખત આવી નાની નાની ભૂલો કરે છે. આજે એવી જ એક ભૂલ વિશે આપણે જાણીશું. ઘણી વખતે શું થાય છે કે આપણે ડીપ ફ્રીઝર છે એને ચાલુ કર્યું, અંદર કુલિંગ આવી ગયું, એટલે પછી આપણે શું કરીએ છીએ, રાતના એને બંધ કરી દઈએ છીએ. આપણે એવું વિચારીએ કે અંદર બહુ કુલિંગ થઈ ગયું અને આપણો પાવરની બચત થાય છે, પરંતુ મિત્રો એવું નથી. એ રીતે તમે પાવર ન બચાવી શકો. આવું કરવાથી તમારે બે મોટા નુકસાન થાય છે. પહેલું મોટું નુકસાન એ છે કે તમારો જે અંદર માલ પડ્યો છે એની તમારી ક્વોલિટી, એટલે જે માલની ગુણવત્તા હલકી થાય છે. કારણ કે જે મશીનમાં તમે સવારે કુલિંગ આપો પછી રાત્રે બંધ કરી નાખો, એટલે જે તાપમાનનો જે ફેરફાર આવે છે એના હિસાબે અંદરનું મટીરિયલ છે એનું બી તાપમાનમાં ફેરફાર આવે છે, અને એના કારણે માલની ગુણવત્તા બગડે છે. બીજી વસ્તુ એવી છે કે તમે એવું માનો છો કે આ વસ્તુ કરવાથી તમારું પાવરનું બિલ ઓછું આવે છે, પણ એવું છે નહીં મિત્રો. કારણ કે આ કરવાથી તમારું પાવરનું બિલ કદાચ વધુ જ આવતું હશે, ઓછું તો નહીં જ થાય, અને તેમ છતાં બી તમારા કોમ્પ્રેસરની ઉપર એ ભારણ પડે છે. તમે મશીન બંધ કર્યું, જ્યારે રાતના મશીન બંધ રહ્યું ત્યારે એનું તાપમાન ઘટી ગયું. સપોઝ કરો તમારું મશીન -22 ડિગ્રી પર હતું અને તમે એને રાતના સ્વિચ ઓફ કર્યું, સવારે જ્યારે તમે ચાલુ કરો છો ત્યારે એ -22ના બદલે 0 ડિગ્રી પહોંચી ગયું હશે. હવે તમે એને જ્યારે ફરી સ્ટાર્ટ કરો છો ત્યારે એ જ મશીન પાછું -22 ડિગ્રી લાવવા માટે કોમ્પ્રેસર સતત વર્ક કરે છે, અને એના લીધે તમારા પાવરનું કન્ઝમ્પશન વધે છે અને કમ્પ્રેસરની ઉપર પણ દબાણ પડે છે. તો મિત્રો આવી ભૂલ ના કરશો, બરાબર છે? તમારા મશીનને સતત ચાલુ રાખો. આની અંદર જે સેટિંગ આપેલું છે કે ભાઈ તમારે ડીપ ફ્રીઝરમાં અંદર શું રાખવું છે, જો ફ્રોઝન રાખવું હોય તો તમે એને ફ્રીઝર મોડમાં રાખો, અને જો તમારે કોઈ પણ પ્રવાહી રાખવું હોય તો તમે એને કુલર મોડમાં અથવા તો રેફ્રિજરેટર મોડમાં રાખો, અને મશીનને સતત ચાલુ રાખો, એને બંધ કરશો નહીં. હું આશા રાખું છું કે તમને આ મારી માહિતી સારી લાગી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.